અમૃત અભિયાનની વિદ્યાકું સ્કૂલે શરૂઆત કરી છે સુરતના પાલનપુર જકાતનાકા ખાતે આવેલા વિદ્યાકું સ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પહેલી ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ સુધી શાળામાં દરરોજ ધ્વજવંદનનું આયોજન કરાયું છે તો ત્રીજી ઓગસ્ટથી દરરોજ સ્વચ્છ સુરત સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ ભારત અભિયાન પણ હાથ ધરાયું છે સ્વચ્છ સુરત સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન તથા તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરવામાં આવ્યું હતું શાળામાં સ્વચ્છતા કર્મચારીઓને તેમના કામમાંથી મુક્તમાં કરે શાળા આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શાળાની સફાઈ કરી હતી સાથે સ્વચ્છતા કર્મચારીઓના ચરણે ધોઈ તેમ પૂજા કરી સ્વચ્છતા કર્મચારીઓને સન્માન્યા પણ હતા આજે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત વિદ્યાકુંજ સંકુલમાં જે પંદર દિવસનું આયોજન થયું છે પહેલી ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી દરરોજ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થયું છે અને તેમાં પણ દરે દરરોજના વિષય અલગ અલગ છે આજે આજનો દિવસ સ્વચ્છતા કર્મીઓનું સન્માન પૂજન કરવાનો દિવસ હતો અને તે નિમિત્તે શાળા સંકુલના ત્રીસ સ્વચ્છતા કર્મીઓ અને કોર્પોરેશનના જે સ્કૂલની બહાર સફાઈ કરવા આવતા કર્મચારીઓ એવા ચાર કર્મચારી એમનું પૂજન કરવામાં આવ્યું એમના પગ ધોઈને કંકુ ચોખાથી પુષ્પથી વધાવીને આજે એમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ સન્માન એમને કાયમ માટે અમારા વિદ્યાર્થીઓમાં જળવાય એ માટે આજના દિવસે કેમ્પસમાં વર્ગમાં સફાઈ કરવાની જવાબદારી પણ શિક્ષક મિત્રો આચાર્ય મિત્રો અને વિદ્યાર્થી મિત્રો ઉપાડી આજે પૂરા દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ શિક્ષકો અને આચાર્ય મિત્રો સફાઈ કરશે ચોથા વર્ગના કર્મચારીઓને આજના દિવસે સફાઈમાંથી મુક્તિ આપી અને એ રીતે પણ સન્માન કર્યું સાથે સ્વચ્છતા માટે મારું ભારત સ્વચ્છ ભારત મારું ગુજરાત સ્વચ્છ ગુજરાત મારું સુરત સ્વચ્છ સુરત અને મારી સારા સ્વચ્છ સારા સંકલ્પ પણ વિદ્યાર્થીઓ લીધા અને વિશેષમાં હવે દર મહિને અમારા તમામ કેમ્પસમાં તમામ વિભાગમાં એક દિવસ એવો જાહેર કરવામાં આવ્યો છે જે દિવસે વિદ્યાર્થીઓ શિક્ષકોને આચાર્ય આચાર્ય સ્વચ્છતા કાર્ય કરશે સફાઈ કરશે અને પટાવાળાને ચોટાવાળાના કર્મચારીઓને સફાઈમાંથી મુક્તિ આપવામાં આવશે આ રીતે આજનો દિવસ અમે એમને સમર્પિત કર્યો છે ભારત માતા કી જાય વિદ્યાકુંજ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિ પટેલ હાજર રહેવા પામ્યા હતા તો શાળાના સંકુલ નિયામક મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અજર કુરસી સાથે પ્રકાશવાડા